विद्यार्थी मित्रों जय स्वामीनारायण। धोरण आठ विषय गणित अगाउना तास नी अंदर आपणे 21 बार 20 ना रोज लेवायेल यूनिट कसोटी छे तेना पेपर नु सोल्यूशन आपणे कर्यु, जेमा विभाग ए बी आगला तास में लीधा અને સી અને ડી પછીના તાસમાં લીધા। પછી તમને 28 12 ના રોજ એક બોર્ડ દ્વારા એકમ કસોટી લેવાની 5 નંબરની, એના પેપર નું સોલ્યુશન હવે પછી કરીશું। હવે આપણે પ્રકરણ 13 ની અંદર સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણમાં ઉદાહરણ ગણિતના 1 2 3 લીધા હતા। હવે આપણે આજે તેના ઉદાહરણ 4 5 લેશું અને સમય વધશે તો આગળ સ્વાધ્યાયના દાખલા પણ ગણીશું। અહીંયા લખ્યું છે, એક રેલગાડી 75 કિલોમીટર પ્રતિ કલાકની અચળ ઝડપે ગતિ કરે છે, તો એક રેલગાડી 75 કિલોમીટર પ્રતિ કલાકની અચળ ઝડપે ગતિ કરે છે તો 20 મિનિટમાં કેટલું અંતર કાપશે। અને બીજો પ્રશ્ન છે, 250 કિલોમીટર અંતર કાપતા તેને કેટલો સમય લાગશે, એવો પ્રશ્ન એને કરેલો છે। તો કલાક એટલે 60 મિનિટમાં, એટલે આપણે કોષ્ટક બનાવવું હોય તો કાપેલ અંતર અને તે માટે લાગતો સમય કોષ્ટક બનાવી કપાતું અંતર ભાગ્યા લાગતો સમય। તમે જોશો કે 75 કિલોમીટર નું અંતર હોય કિલોમીટર માં અને સમય કલાકમાં, આ આપણે ધ્યાન રાખવું, કપાતું અંતર કિલોમીટર, લાગતો સમય કલાક। તો એક કલાકે 75 કિલોમીટર જાય છે એટલે અહીંયા કલાક નહીં લેતા આપણે સમય મિનિટમાં કરી નાખીએ, કારણ કે મિનિટ શબ્દ વાપર્યો છે। તો મિનિટ આમ તો 60 મિનિટ એટલે કલાક એ વર્ષ થયો અને 75 કિલોમીટર કપાય, તો કપાતું અંતર 75 કિલોમીટર અને લાગતો સમય એક કલાક એટલે 60 મિનિટ। તો હવે 20 મિનિટમાં, તો અહીં સમય 20 મિનિટ લઈએ અને કપાતું અંતર આપણે એક્સ લઈએ, કપાતું અંતર એક્સ થાય, પછી શું કે છે, 250 કિલોમીટર અંતર કાપવા માટે લાગતો સમય આપણે વાય ધારો। તો આપણી પાસે આવા કોષ્ટકમાં આપણે એક્સ વાય કરવાનું રહેશે। હવે 75 છેદમાં 66, 60 બરાબર એક્સ ના છેદમાં 20, આપણો પહેલો જવાબ જે છે 20 મિનિટમાં કેટલું અંતર કપાશે તે લેવું હોય તો 75 ભાગ્યા 60 બરાબર એક્સ ના છેદમાં 20 થશે। 75 છેદે 60 બરાબર એક્સ ના છેદમાં 20, હવે આ 75 ને 20 ગુણશે અને 60 એને ભાગશે, હવે આ મીંડો મીંડો વે ગયા, 3 2 6 થાય અને 25 તેરી 75 થાય, 25 તેરી 75 થાય તો એક્સ બરાબર 25 કિલોમીટર। તો 20 મિનિટમાં જો કલાકમાં 75 કિલોમીટર કપાતું હોય એટલે કે 60 મિનિટમાં 75 કિલોમીટર કપાતું હોય તો 20 મિનિટમાં 25 કિલોમીટર કપાશે, ત્રીજો ભાગ। તો આપણને આ રીતે ધારણા કરી કે 20 મિનિટમાં કપાતું અંતર ધારો કે એક્સ કિલોમીટર, પછી કે છે 250 કિલોમીટર અંતર કાપવા લાગતો સમય ધારો કે વાય છે, તો આવા પ્રકારનું કોષ્ટક પ્રાપ્ત થાય અને એને આધારે 75 છેદ 60 બરાબર 1 છેદ 20 માટે 20 ગુણ્યા 75 છેદમાં 60
સાદુરૂપ આપો તો 20 મિનિટમાં કમાતું અંતર 25 કિલોમીટર થયું. હવે આપણે બીજો લેવાનો છે કે 75 છેદમાં 60 બરાબર 250 છેદમાં y. 75 છેદમાં 60 બરાબર 250 છેદમાં y. પછી તમે 25 લગાડી અને 25 છેદમાં 20 બરાબર 250 છેદમાં y નો ઉપયોગ પણ કરી શકો. પણ આપણે બે માપ પહેલા આપેલા છે એના સાથે 75 કિલોમીટર કાપવા 60 મિનિટ લાગતી હોય તો 250 કિલોમીટર કાપતા કેટલી મિનિટ લાગે એવો અર્થ થયો. તો તમે જોશો તો y છે એ 75 ની જગ્યાએ જશે, 60 છે 250 ને ગુણવા જશે, આ બે બદલી કરશે, y અહીંયા ગયો 75 નીચે આવશે. હવે 75 635 3 6 7 4 45 450 થઈ જાય છે. ચાર સેમી છે આપણે શું ધારીશું
બે નકશા ધારો કે નકશા પરનું અંતર x સેમી અને વાસ્તવિક અંતર y સેમી આ ધારણા કરેલી છે નકશા પરનું અંતર x એ લખવું પડે નકશા પરનું અંતર બરાબર x અને વાસ્તવિક અંતર બરાબર y ધારો ધારો કે નકશા પરનું અંતર x અને વાસ્તવિક અંતર y y છે માટે 1/3 કરોડ બરાબર x છેદ માં y માટે 1/3 × 10^7 બરાબર x / y હવે અહીંયા તમને બે નકશામાં બે શેર વચ્ચેનું અંતર એટલે 4 સેમી હોય એમ આપેલું છે એટલે x બરાબર 4 લેવું પડે તો 1/3 × 10^7 બરાબર 4/y કારણ કે નકશામાં બે સ્થળ વચ્ચેનું અંતર 4 સેમી છે અને માટે y એકને ગુણે તો 4 × 3 × 7 એટલે 12 × 10^7 12 × 10^7 પણ માપ આ સેમા મળે સેન્ટીમીટર કારણ કે આ 4 સેમી છે હવે 12 × 10^7 સેમી હોય તો કિલોમીટર ફેરવવા હોય તો 1200 કિલોમીટર થાય તો આ નકશામાં આવેલા બે સ્થળોની વચ્ચે 4 સેમી માપ લીધું છે પણ વાસ્તવિક અંતર બે શહેર વચ્ચે 1200 કિલોમીટરનું અંતર હોય કારણ કે 1 સેમી બરાબર તમે 300 કિલોમીટર લીધેલું છે એટલે 12 × 10^7 સેમી બરાબર 1200 કિલોમીટર તમે જો તો કિલોમીટર હોય એના મીટર કરવા હોય તો 1000 કિલોમીટર ના મીટર છે એ તમારે 1 મીટર ના સોરી 1000 મીટર 1 કિલોમીટર થાય 1000 મીટર એ 1 કિલોમીટર અને 100 સેમી બરાબર 1 મીટર થાય 1 મીટર ના 100 સેમી પછી 1 મીટર ના 1000 મીટર ના 1 કિલોમીટર એટલે અહીંયા સેન્ટીમીટર ને કિલોમીટર માં ફેરવ્યા તો આવશે આ 3 અને આ 2 5 એટલે 1 2 3 4 અને 5 તો 12 × 10^7 છેદમાં આ થશે તો 12 × 10^7 એટલે 7 મીંડા 2 4 6 અને 7 અને એને ભાગ્યા 1 2 આવડા 1000 કિલોમીટર ના 1 2 3 4 5 તો 12 × 100 એટલે તમારી પાસે 1200 કિલોમીટર આવ્યા સમજ પડી એટલે ઘણી વખત શું થાય 4 × 2 12 સમજાણું 10^7 એ બરાબર છે પણ 12 × 10^7 નું સીધું સેન્ટીમીટર ના કિલોમીટર કરવા હોય તો એકડા પર 5 મીંડા વડે ભાગવા પડે તો અહીંયા આગળ 12 × 7 ના છેદમાં 5 મીંડા લીધા 5 મીંડા છે ને 100 સેમી ના 1 મીટર અને 1000 મીટર ના 1 કિલોમીટર 2 મીટર 3 મીટર 1 2 3 4 5 મીટર 1 2 3 4 5 મીટર પછી આ ઉડી જાય 2 વધ્યા તો 1200 કિલોમીટર એવી રીતે આ 1200 કિલોમીટર આવ્યા છે મિત્રો સમજી લેજો બરાબર એટલે તમારે
પણ 100 સેમી 1 મીટર થાય અને 1000 મીટર 1 કિલોમીટર થાય। હવે આ નકશાની બાબત અહીંયા પૂર્ણ થઈ અને એકમ ફેરવવા માટે હું ધ્યાન રાખજો। તો નકશામાં આપણે 4 સેન્ટીમીટર હોય એ ખરેખર વાસ્તવિક બાદ 100 કિલોમીટર અંતર દેખાડતું હોય એવું બને। તો મિત્રો હવે આપણે સ્વાધ્યાય 13.1 એનો જે પહેલો દાખલો છે એ હવે પછીના ક્લાસમાં લેશું। તો તમે વળી પાછા બાકી નોટ જે બનાવો છો એ બાકી નોટની અંદર ઉદાહરણ 1-5 લખી લેજો, પછી સ્વાધ્યાય 13.1 ના દાખલા ગણીશું। આ ચેપ્ટર ઘણું લેન્ધી છે એટલે ગણતરીના અર્થમાં, અને પછી આપણે 11મા પ્રકરણ માપનની અંદર 11.1 લગભગ પૂરો થયો છે, બાકીના બાકી છે તે પણ આપણે ગણવા પ્રયત્ન કરીશું। ત્યાં સુધી આપ સર્વને જય સ્વામિનારાયણ।